નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સીએમ રૂપાણીના હસ્તે ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું થયું ઉદઘાટન. 3 દિવસની સમિટમાં 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ આપશે હાજરી. નીતિન પટેલે જાહેર મંચ પરથી ગમ્મતમાં આસિત વોરા પર સાધ્યું નિશાન, કહ્યું હમણાંથી બહુ ચર્ચામાં છે નામ. નર્મદા કેનાલમાં વારંવાર ગાબડા પડતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું રાજ્ય સરકારના શાસનમાં 5 વર્ષમાં નર્મદા કેનાલમાં 351 ગાબડા પડ્યા, ગાબડા પડતા ખેડૂતોને કરોડોનું નુકસાન. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ અમદાવાદ વડોદરામાં થયેલી હિંસા મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કોંગ્રેસ યુવાનોની કરે છે ઉશ્કેરણી, તો કોંગ્રેસના પ્રવક્તા જયરાસિંહે દાવો કર્યો અમદાવાદ તોફાનોમાં કોંગ્રેસના કોર્પોરેટરનો નહોતો હાથ. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદ્દતમાં વધારો કરી શકાય તે માટે રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર લખી ખરીદીની મુદ્દત વધારવાની કરી માંગ. કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમ બતાવતા 13 ફેબ્રુઆરી સુધી ખરીદીની મુદ્દત વધે તેવી શક્યતા. અમરેલીની રાજુલા પાલિકાના પ્રમુખ સહિત 4 સભ્યોને સસ્પેન્ડ કરાતા પાલિકામાં હવે કોંગ્રેસ પાસે 9 સભ્યો જ બચ્યા. ચૂંટણીમાં 27 સભ્યોમાંથી 26 સભ્યો ચૂંટાયા હતા, જેમાંથી 18 સભ્યોએ બળવો કરતા 14 સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ કરાયા હતા સસ્પેન્ડ. 6 મનપા 7 પાલિકાના વિકાસ કામોને અપાઈ મંજૂરી. 1,888 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી. રાજકોટમાં 5 ઓવરબ્રિજ બનશે, રોડ રસ્તા માટે નાણાં ફળવાયા. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી સમયમાં લેવાનારી જુદી જુદી પરીક્ષાઓની તારીખ જાહેર કરી. ફાઉન્ડેશનની પરીક્ષા 11, 13, 15 અને 17મીના રોજ. બનાસકાંઠાના બુકોલી અને કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, ગેરકાયદેસર ખનન કરતા ટ્રેલર ડમ્પર કરાયા કબજે. અંદાજે 1 કરોડનો મુદ્દામાલ કબજે. શિહોરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ખાનગી શાળા સંચાલકોએ ફી વધારા માટે કરી દરખાસ્ત. રાજકોટ જિલ્લાની 155 શાળાઓએ માંગ્યો વધારો. સમગ્ર મામલે વાલી મંડળ જિલ્લા શિક્ષણ અધિકારીને કરશે રજૂઆત. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સાંજે પાણી કાપ. 2.5 લાખ નાગરિકોને નહીં મળે પાણી. પોઈચાની ફેડર લાઇન પાસે સમારકામના કારણે પાણી નહીં મળે. ધુમ્મસના કારણે અમદાવાદથી આવતી જતી 27 ફ્લાઇટ પડી મોડી. સૌથી વધુ 4 કલાક જેટલી ફ્લાઇટ મોડી. અમદાવાદથી ઉદયપુર જતી ફ્લાઇટ રદ. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકો માટે સારા સમાચાર. રાજપથ ક્લબ પાછળ કાર્યરત થશે બોડકદેવ પોલીસ સ્ટેશન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 3,000 વારનો પ્લોટ ફાળવ્યો. જીટીયુમાં રવિવારે ઇનોવેશન સપોર્ટ સેન્ટરનું લોકાર્પણ, સાથે જ કન્ટ્રી સ્ટડી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. મહિલાઓની સુરક્ષા માટે હવે 52 પોલીસ સ્ટેશનમાં શી ટીમ થશે કાર્યરત. પહેલા માત્ર 2 ઝોનમાં શી ટીમ હતી કાર્યરત. શી ટીમમાં 6થી વધુ મહિલા પોલીસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધુમ્મસથી વિઝિબિલિટીમાં થયો ઘટાડો. ધુમ્મસના કારણે સરદારની પ્રતિમા દિવ્ય સ્વરૂપમાં દેખાઈ. મોટી સંખ્યામાં લોકોએ યુનિટીની લીધી મુલાકાત. ઉત્તરાયણમાં ચાઇનીઝ તુક્કલ માંજા પર મુકાયો પ્રતિબંધ. અકસ્માતો નિવારવા લેવાયો નિર્ણય. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત. તાત્કાલિક અસરથી મુકાયો પ્રતિબંધ. અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયામાં થઈ સક્રિય. પોલીસે એક યુટ્યુબ ચેનલ શરૂ કરશે. સીપીએ દાવો કર્યો કે 2018ની સરખામણીએ 2019માં ગુનાની સંખ્યા ઘટી. હત્યાના 18 જેટલા કેસમાં ઘટાડો. ઘરેલુ હિંસા મામલે ગુજરાત હાઈકોર્ટે સંભાળ્યો મહત્વપૂર્ણ ચુકાદો. તો હાઈકોર્ટે નોંધ્યું કે છૂટાછેડા બાદ મહિલા તેના પૂર્વ પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કરી શકે નહીં. છૂટાછેડા બાદ પત્ની ભરણ પોષણ પણ માંગી શકે નહીં. મહેસાણાના લાલજીનગરમાં ભૂંડનો ત્રાસ. ભૂંડ ખેતરમાં આવી પાકને કરે છે નુકસાન. ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો પરેશાન. કચ્છના રાપર નજીક દેખાયા તીડના ઝુંડ. લોદ્રાણી ગામથી 30 કિલોમીટર દૂર દેખાયા તીડ. તીડ દેખાતા ખેડૂતોની ચિંતા વધી. રાજકોટમાં પાણીની લાઈન તૂટવાનો સિલસિલો યથાવત. રૈયા રોડ પર અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન તૂટી. તંત્રએ લાઈન બંધ કરી રિપેરિંગ કામ શરૂ કર્યું. પંચમહાલના પાવાગઢ માછીથી મંદિર જતો પગપાળા માર્ગ અવર જવર માટે બંધ. મુસાફરોની સલામતીને લઈ લીધો નિર્ણય. 15 ફેબ્રુઆરી સુધી સવારે 9 થી 5 વાગ્યા સુધી રસ્તો રહેશે બંધ. સાબરકાંઠામાં એસટી એસસી ઓબીસી મહિલાઓને થતા ન્યાય બાબતે આવેદનપત્ર આપ્યું.
વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલે આપ્યું આવેદનપત્ર. સ્પર્ધાત્મક પરીક્ષામાં અન્યાય થતો હોવાની રજૂઆત. મોરબીમાં વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ ખાતે કર્યો હોબાળો. અનેક રજૂઆત કરી હોવા છતાં બસ આવતી ન હોવાથી કર્યો હોબાળો. બસ રોકી અને કર્યો વિરોધ. જૂનાગઢની ભેસાણ ચોકડી પાસે ચક્કાજામ. યાર્ડના સત્તાધીશો સામે વિરોધ. યાર્ડમાં વેપારીની પેઢી ઉઠી જતા રોષ. વિરોધના પગલે પોલીસે કરી અટકાયત. છોટાઉદેપુરના નસવાડીમાં વિદ્યાર્થીનીઓ પાસે કરાવાઈ સફાઈ. સફાઈ કરાવતો વીડિયો વાયરલ. સફાઈકર્મીઓ 3 દિવસની હડતાલ પર હોવાથી વિદ્યાર્થીનીઓ પાસે કરાવાઈ સફાઈ. સુરતના ચૌટા બજારમાં દબાણ કામગીરી માટે પહોંચેલી પાલિકાની ટીમ પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો. પાલિકાની ટીમ સાથે પહોંચેલી પોલીસ પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો. કેટલાક શખ્સોએ પોલીસ સાથે કરી તમાચાવાળી. અમદાવાદના ગોમતીપુરમાં ડિમોલિશન મામલે સ્થાનિકો માટે લેવાયો નિર્ણય. મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિકોને મકાન ખાલી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો. સ્થાનિકોને વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે કોર્પોરેશન મકાનની વ્યવસ્થા કરી આપશે. વલસાડમાંથી પસાર થનારા એક્સપ્રેસ હાઇવેના સર્વેની કામગીરી શરૂ થતા પહેલા જ અટકી પડે. અટગામ અને આસપાસના ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ સંપાદનની તમામ વિગત જાહેર નહીં કરાય ત્યાં સુધી સર્વે નહીં કરવા દેવાની ઉચ્ચારી ચીમકી. સાબરકાંઠામાં એમએલએ ખોવાયાના લાગ્યા પોસ્ટર. એસસી એસટી ઓબીસીના એમએલએ ખોવાયાના મેસેજ વાયરલ. ગાંધીનગરમાં મહિલાઓને સહાય ન કરતા વિરોધ. એમએલએ મળે તો સત્યાગ્રહ છાવણીમાં મૂકી જવાની પોસ્ટ વાયરલ. ભરૂચ નજીક નર્મદા નદીનું વહેણ કિનારાથી 1-2 કિલોમીટર અંદર જતું રહેતા માછીમારોને ભારે હાલાકી. માછીમારોએ એકઠા થઈ કલેક્ટર કચેરી નોંધાવ્યો વિરોધ. નર્મદાનું પાણી ભરૂચ તરફ વાળવા અને કૃત્રિમ નહેર બનાવવા કરી માંગ. અમદાવાદના પાલડીમાં વૃદ્ધનું મોત. 5મા માળેથી પડતા વૃદ્ધનું મોત. મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી. ગીર સોમનાથના નાના સમઢિયાળા ગામમાં દીપડાએ કર્યો હુમલો. રાત્રે ખેતરમાં કામ કરતા સમયે કર્યો હુમલો. ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે ખસેડાયો. ગીર સોમનાથમાં દીપડાની દહેશત. આથમણા પડા ગામે શાળાના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડામાં દીપડાના થામાં સ્કૂલના પટાંગણમાં શ્વાન પર દીપડાએ કર્યો હુમલો. 4 દિવસમાં બીજી વખત દેખાયો દીપડો. સુરતના માંડવીમાં દીપડાના આતંક વધ્યો. પાતાલ ગામે શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો. બાળકીનું મોત. દીપડાના કારણે લોકોમાં ભય. અમદાવાદમાં મૃત વ્યક્તિને જીવિત બતાવી છેતરપિંડી. મિલકતની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી. વટવા પોલીસે છેતરપિંડી આચરનારની કરી ધરપકડ. ભાવનગરના ખુટવાડા ગામે થયેલા હત્યાના મામલે દિયરે ભાભી પર કર્યો જીવલેણ હુમલો. ભાભીની હત્યા બાદ બહેન પર પણ હુમલો. બહેનનું સારવાર દરમિયાન મોત. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં સિટી બસના ડ્રાઈવરની ધરપકડ. બસે યુવકને અડફેટે લેતા થયું મોત. ડ્રાઈવર વિજય પાટીલની ધરપકડ. કતારગામ દરવાજા પાસે થયો અકસ્માત. સુરતમાં બ્લુ સિટી બસના અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. સીસીટીવીમાં સામે આવ્યું પૂર ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસે રસ્તા પર ઉભેલા યુવકને લઈ લીધો અડફેટે. બસની ગતિ એટલી વધુ હતી કે ડ્રાઈવર તેને બ્રેકથી કંટ્રોલ ન કરી શક્યો. અમદાવાદમાં વાળીનાથ ચોક પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં કાર પલટી ખાઈ ગઈ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ટ્રક ચાલક નશામાં હોવાની આશંકા. હાટકેશ્વર વિસ્તારમાં બુટલેગરે હોમગાર્ડની હત્યા કરી જેમાં એક એલઆરડી જવાન ઘાયલ. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસે હુમલાખોર બુટલેગરની ધરપકડ કરી. અમરેલી જેલમાંથી સારવાર માટે ખસેડાયેલા આરોપીનું મોત. લાઠી પોલીસે દારૂ પીધેલી હાલતમાં આરોપીને પકડ્યો હતો. અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. પંચમહાલના હાલોલ જીઆઈટીસીમાં રહેતા શ્રમજીવીના 3.5 વર્ષના પુત્રને સગા કાકાએ જ મોતને ઘાટ ઉતાર્યો. નજીવી બાબતે કરી હત્યા. સીસીટીવીના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ. વલસાડમાં 3 યુવકો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ. પબજીની લતે ચડેલી મહિલા પર ગેંગરેપ. મધ્યપ્રદેશની પરણીતાએ મુંબઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ પઠાણની કરાઈ ધરપકડ. કારંજ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કરી ધરપકડ. 2017ના રાઇટિંગના ગુનામાં કરાઈ ધરપકડ. અગાઉ શાહ આલમમાં હિંસા ભડકાવવાના કેસમાં કરાઈ હતી ધરપકડ. મોરબીમાં પાસ આગેવાન સામે 17 લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ. મનોજ કાલરિયા સામે ટાઇલ્સની ખોટી પેઢી ખોલી છેતરપિંડી કરી હોવાની નોંધાઈ ફરિયાદ. આરોપી હજુ પોલીસ પકડથી દૂર.
સુરતમાં આંગળીયા પેઢીનો એક કર્મચારી 17 લાખથી વધુનું આંગળીયું લઈ અને થયો ફરાર. મૈધરપુરાની બાબુલાલ કાંતિલાલ આંગળીયા પેઢીનો કર્મચારી ફરાર. કર્મચારીનો સંપર્ક ન થતા નોંધાવી ફરિયાદ. રાજકોટમાંથી ઝડપાયું કુટણખાનું. સ્પાની આડમાં ચાલતું હતું. કુટણખાનું યુનિવર્સિટી સર્કલ નજીક એસ્પામાં ચાલતું હતું. ડીસીપીએ દરોડા પાડી અને ઝડપી પાડ્યા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આણંદના ઉમરેઠમાં મહિલા ચેઇન સ્નેચરની કરાઈ ધરપકડ. મંદિરમાં કથા દરમિયાન મહિલાની સોનાની ચેઇન તોડી અને ભાગતી મહિલા ઝડપાઈ. ટોળાએ મહિલાની પેટાઈ કરી પોલીસને સોંપી. વાપીના ચંડોળા ગામમાં બે પરિવારોની જૂની અદાવતમાં સગીરની કરી હત્યા. એક સગીરે અન્ય સગીર પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો અને આ હુમલામાં સગીરનું સારવાર દરમિયાન થયું મોત. પોલીસે આરોપી સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. સુરત જિલ્લા એલસીબીએ ઓલપાડ પલસાણ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ યુનિટમાંથી થયેલી મશીનરીની ચોરીનો ઉકેલો ભેદ. પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની કરી ધરપકડ. જૂનાગઢના માંગરોળમાં સાઢા ગામે 3 વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ. જમીન ખાલી કરવાના ડરથી પીધી દવા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાય. અરવલ્લીમાં ધનસુરાના ખીલોડીયા ગામના 4 દિવસથી ગુમ થયેલ વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ. વિદ્યાર્થી ગુમ થતા અપહરણની નોંધાઈ હતી ફરિયાદ. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ. પંચમહાલમાં જંબુઘોડાના ઉચેડ ગામે યુવકને મગર ખેંચી ગયો. તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકને મગર ખેંચી જતા યુવકનું મોત. મગરને પકડવા વન વિભાગની કવાયત. સુરતના વરેલી ગામે દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે મુકેલા પાંજરામાં 4 વર્ષનો દીપડો પુરાયો. સુરતના કામરેજના ભાઈરવ ગામે આદિવાસી સમાજની 65 વર્ષીય મહિલા પર ભત્રીજાએ આચર્યું દુષ્કર્મ. 25 વર્ષીય ભત્રીજાએ સંબંધમાં કાકી થતા 65 વર્ષીય મહિલા પર દુષ્કર્મ કરતા ચકચાર. પોલીસે બળાત્કારી ભત્રીજાની કરી ધરપકડ. રાજકોટમાં 14 વર્ષીય સગીરા પર પાલક પિતાએ દુષ્કર્મ કરતા સગીરા બની હતી ગર્ભવતી. સગીરાએ પુત્રને આપ્યો જન્મ. 20 દિવસ પહેલા પોલીસે પાલક પિતાની કરી ધરપકડ. ગાંધીનગરના દહેગામ પાસેથી સરકારી અનાજનો જથ્થો પકડાયો. 60 બોરી ઘઉં ભરેલ વાહન ઝડપાયું. પોલીસે વાહન સાથે 3 લોકોની કરી ધરપકડ. ઓનલાઈન શોપિંગના કારણે સ્થાનિક વેપારીઓના વ્યવસાય પર મંદીની અસર. સ્થાનિક બજારમાં ખરીદી વધે તેના માટે રાજકોટના 3 યુવકોએ ખાસ એપ્લિકેશન બનાવી. વેપારીઓના નામથી ઓફર જોવા મળશે. કચ્છના સ્વામિનારાયણ સંત મુકુંદ પ્રસાદજીનો અક્ષરવાસ. 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. ભુજના સ્વામિનારાયણ મંદિરથી નીકળેલી પાલખી યાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા. મંદિરની વાડીમાં અંતિમ સંસ્કાર. આવતીકાલથી અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત. અંદાજે 10 લાખ લોકો લેશે મુલાકાત. સોમવારથી શુક્રવારે એન્ટ્રી ફી 20 રૂપિયા રખાશે. 88,500 સ્ક્વેર મીટરમાં ફ્લાવર શોનું આયોજન. અમદાવાદમાં જુદી જુદી 8 થીમ પર ફ્લાવર શોનું આયોજન. 4 થી 16 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન. શનિ અને રવિવાર માટે 50 રૂપિયા ફી. અરવલ્લીના મોડાસાના ધરોલા ગામના ચંદુભાઈ ગામેતી આર્મીમાંથી નિવૃત્ત થઈ વતન પરત ફર્યા. 17 વર્ષની નોકરી પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામલોકોએ જવાનું કર્યું સ્વાગત. બનાસકાંઠાના પાલનપુરના ખોડલા ગામનો જવાન શહીદ થતા ગામ હિપકે ચઢ્યું. ગામનો યુવાન સરદાર બોકા બીએસએફમાં બજાવતા હતા ફરજ. અસમમાં રજાઓ પૂરી કરી પરત ફરતા સમયે અકસ્માતમાં મોત. સુરતના બારડોલીમાં વરરાજાની અનોખી જાન નીકળી. 12 જેટલી રિક્ષામાં વરરાજાની નીકળી જાન. કામરેજના સેવણી ગામના એનઆરઆઈ પરિવારે સાદગીના સંદેશ સાથે બારડોલીમાં સાંઈ મંદિરથી પટેલ સમાજ વાડી સુધી રિક્ષામાં જાનનું કર્યું આયોજન. દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે સ્ટડી ઇન ગુજરાત વેબસાઇટ લોન્ચ. જે અંતર્ગત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રતિનિધિમંડળ પણ પશ્ચિમ એશિયાના દેશોની મુલાકાત લેશે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આગામી 17 જાન્યુઆરીએ ભારત ઓસ્ટ્રેલિયાની મેચ. મેચ માટેની ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ. જે રીતે ટિકિટના વેચાણને પ્રતિસાદ જોવા મળ્યો તેને જોતા મેચમાં દર્શકોનો સારો પ્રતિસાદ મળશે તેવી આશા.
રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું જોર ઘટ્યું. ભુજમાં 9 ડિગ્રી, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.8 ડિગ્રી. આણંદ જિલ્લાના ઉમરેઠના વાતાવરણમાં પલટો. સમગ્ર તાલુકાનું વાદળછાયું વાતાવરણ. લોકો વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં છૂટવાયા. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો. સવારથી વાદળછાયું વાતાવરણના કારણે ઠંડીમાં વધારો. વલસાડ જિલ્લામાં ધુમ્મસવાળું વાતાવરણ. વહેલી સવારથી વિઝિબિલિટીમાં ઘટાડો. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. લોકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. તાપી જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર જોવા મળી. ગાઢ ધુમ્મસના કારણે રોડ રસ્તા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી. વ્યારાથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઇવે 53 પર ગાઢ ધુમ્મસ. દિલ્હીમાં ઠંડીમાં થયો વધારો. ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ચાનો લીધો સહારો. ઉત્તર ભારતમાં બરફવર્ષા. દિલ્હીમાં સ્થાનિકો ઠંડીમાં છૂટવાયા. દિલ્હીમાં ધુમ્મસનો પ્રકોપ. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી. ધુમ્મસના કારણે અકસ્માતના કિસ્સાઓ વધ્યા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે બરફવર્ષા વચ્ચે હિમાલયન નેશનલ પાર્કના ફ્રેઝ બરફ પડતા વાતાવરણ આહલાદક બન્યું. ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ. લદ્દાખમાં -20 ડિગ્રી પહોંચ્યું તાપમાન. ઠંડીના કારણે લોકોના હાલ બેહાલ. -20 ડિગ્રીમાં નળના પાણીમાં જામ્યો બરફ. હિમાલયના પર્વતો પર સતત હિમવર્ષાના કારણે ઉત્તર ભારત ઠંડીમાં છૂટવાયું. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે બરફવર્ષાના કારણે ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ. વાહનો પર બરફ જામ્યો. દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ યથાવત. ગરીબોએ ઠંડીથી બચવા રેઇન બસેરાનો લીધો સહારો. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવેલ રેઇન બસેરામાં લોકો જોવા મળ્યા. ઉત્તરપ્રદેશના લખનૌમાં જુમ્માની નમાઝના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન. કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સુરક્ષા વધારાઈ. રાજસ્થાનના કોટામાં હોસ્પિટલમાં 104 બાળકોના મોતના મામલે વિરોધ પ્રદર્શનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. મુંબઈમાં મોતનો લાઇવ વીડિયો આવ્યો સામે. કાંદીવલીમાં 8મા માળેથી ઝંપલાવીને કર્યો આપઘાત. બેરોજગારીના કારણે ડિપ્રેશનમાં હતો વ્યક્તિ. ઉદયપુરમાં 2 વાઘ વચ્ચે લડાઈ. વાઘની લડાઈમાં 1 વાઘનું મોત. ઉદયપુરના સજ્જનગઢ બાયોલોજીકલ પાર્કમાં બની ઘટના. ઉત્તરપ્રદેશમાં માઉમાં અજાણ્યા યુવકે રેલવે ટ્રેકને કાપ્યો. સાથે જ 50 કરોડની માંગણી કરતો પત્ર મૂક્યો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. ઉત્તરાખંડના હલ્દવાનીમાં ખેડૂતને ઓર્ગેનિક વાવેતરની તાલીમ અપાય નહીં. ઓર્ગેનિક વાવેતરની માત્ર વાતો. તાલીમ આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ. ઇમ્ફાલમાં મણિપુરના યુગલે ઇન્ટીગ્રેટેડ શાકભાજીનું કર્યું વાવેતર, જેમાં કોબીજ પપૈયાનું વાવેતર. પપૈયા અને કોબીજ ખૂબ જ મોટી સાઇઝના જોવા મળ્યા. આંધ્રપ્રદેશના કૃષ્ણામાં પોલીસે દારૂની બોટલ કરી કબજે. 2 ટુ વ્હીલર સાથે 3 લોકોની અટકાયત. પોલીસે સમગ્ર મુદ્દા માલ કબજે કર્યો. હુબળીમાં મુસ્લિમ મહિલાઓએ સીએએ અને એનઆરસીને લઈ કર્યો વિરોધ. બુરખો પહેરી પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન. મલપ્પુરમમાં વિકલાંગ લોકોએ સીએએના વિરોધમાં રેલી કાઢી. વિકલાંગ લોકોએ સીએએ એનઆરસીને રદ કરવાની કરી માંગ. રાજૌરીની આઈટીઆઈ મહિલાઓ માટે ટેકનિકલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી. મહિલાઓને રોજગારી મળે તે માટે આશય સાથે સીવણ માટેનો કોર્સ શરૂ કરાયો. પૂંછમાં ભારતીય સેનાએ સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાની બુકનું કર્યું વિતરણ. અંતરિયાળ ગામડામાં રહેતા બાળકોને ચોપડીઓનું વિતરણ. હિમાચલ પ્રદેશ સિરમોર જિલ્લામાં 1 દીપડાનું રેસ્ક્યુ. છેલ્લા કેટલાક સમયથી દીપડાની દહેશતના કારણે લોકોમાં ભયનો માહોલ હતો. દીપડો પાંજરેપુરા. ત્રિપુરાના અગરતલામાં 12 દિવસ માટે 1 સારસ મેળાનું આયોજન. ત્રિપુરાના સીએમએ ઉદઘાટન કર્યું. પ્રદર્શનમાં અલગ અલગ ચીજ વસ્તુઓ, હાથ બનાવટની વસ્તુઓ મુકાઈ. કર્ણાટકના તુમકુરુમાં ફરી એક વખત પીએમ મોદીની સાદગી જોવા મળી. પીએમને પગે લાગવા જતી મહિલાને પીએમ મોદી ખુદ પગે લાગતા જોવા મળ્યા. આવું કરી પીએમએ મહિલાનું સન્માન કર્યું.
સીએએ એનઆરસી મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે સીએએ એનઆરસીના મુદ્દા પર કહ્યું કે બંધારણને પ્રભાવિત નહીં કરે. સાથે જ કહ્યું કે આ મુદ્દા પર દુનિયાના વિવિધ દેશોને પણ ભારત તરફથી આપવામાં આવી છે જાણકારી. સીએએ મુદ્દે રાજસ્થાનની ગેહલોત સરકારે લીધો મોટો નિર્ણય, રાજસ્થાનમાં નહીં લાગુ કરે સીએએ એનઆરસી. દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સ્ટ્રીટ પેઇન્ટિંગ દોરી અને સીએ એનઆરસી સામે નોંધાવે વિરોધ. આ ચિત્રો દ્વારા જામિયાના વિદ્યાર્થીઓએ સીએને વિભાજનકારી પગલું ગણાવ્યું, બંધારણ બચાવવાનો સંદેશ વહેતો કર્યો. 26 જાન્યુઆરીની પરેડમાં બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની પણ ઝાંખી નહીં જોવા મળે. રક્ષા મંત્રાલયે જણાવ્યું, વિશેષજ્ઞ સમિતિએ તપાસ બાદ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્રની ઝાંખીને સ્વીકારવા ગૃહ મંત્રાલયને કર્યો ઇન્કાર. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંઘે ફરી એક વખત આપ્યું વિવાદિત નિવેદન. લોહિયાનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ગિરિરાજ સિંઘે કહ્યું, મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે અને ત્યારે ખાય છે ગાયનું માંસ. મધ્યપ્રદેશમાં ભોપાલમાં કોંગ્રેસની સેવાદળની બેઠકમાં વીર સાવરકર વિશે વહેંચવામાં આવ્યું વિવાદિત સાહિત્ય. કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં વહેંચાયું સાહિત્ય. સાહિત્યમાં સાવરકરને મુસ્લિમ વિરોધી બતાવ્યા. અયોધ્યા મુદ્દે ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર વરિષ્ઠ અધિકારીને જવાબદારી સોંપાઈ. એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમારને સોંપાઈ જવાબદારી. જ્ઞાનેશ કુમાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના છે એડિશનલ સચિવ. સીડીએસ જનરલ બિપિન રાવતના નામે વિવાદિત ઘટસ્ફોટ કરતો પત્ર વાયરલ. વાયરલ પત્ર મામલે સેનાએ સ્પષ્ટતા કરતા પત્રને નકલી ગણાવ્યો. પત્રમાં દાવો કરાયો છે કે નૌસેના અને વાયુસેનાના મુકાબલામાં આર્મીએ ઘણું શાનદાર કામ કર્યું. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેના આતંકના મૂળ પર હુમલાવાળા નિવેદનથી પાકિસ્તાન ગભરાયું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનને ગણાવ્યું બેજવાબદારી ભર્યું. આપણી સેના પીઓકેમાં ભારતના કોઈપણ હુમલાનો આપશે જડબાતોડ જવાબ. ખાનગી ક્ષેત્રે કામ કરતા પુરૂષ કર્મચારીઓને પેટર્નિટી લીવ મળી શકે તે માટે સરકાર નેશનલ પોલિસી લાવશે. કેન્દ્રના કર્મચારીઓ માટે 15 દિવસની પેટર્નિટી લીવની છે જોગવાઈ. ખાનગી ક્ષેત્રે પણ આ નિયમ લાવવા સરકાર લાવશે પોલિસી. સ્કૂલમાં ગેરહાજર રહેતા બોર્ડના વિદ્યાર્થી માટે સીબીએસઈએ જાહેર કર્યું આદેશ. કહ્યું 75%થી ઓછી હાજરીવાળા વિદ્યાર્થીઓ નહીં આપી શકે બોર્ડની પરીક્ષા. દેશની બેંકોનું 13,000 કરોડ દેવું કરી વિદેશ ભાગી જનાર નીરવ મોદી પર કસાયો સકંજો. નીરવ મોદીની સંપત્તિ વેચીને કરાશે નાણાંની વસૂલાત. સીએનબીસી ટીવી 18ને મળેલી જાણકારી મુજબ ઈડી તેની જપ્ત કરેલી સંપત્તિ પીએનબીને સોંપી દેશે. લાંબી ઉંમરની ટિપ્સ આપી રહેલા ચીનની એક કંપનીના સીઈઓનું સ્ટેજ પર જ થયું મોત. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ. ચીનની એક હેલ્થ કંપનીના 65 વર્ષીય સીઈઓ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા અને ત્યારે જ અચાનક ઢળી પડ્યા અને મોત નીપજ્યું.